नमस्कार विद्यार्थी मित्र, आप सब मजा में हशो एवी आशा साथ अपने एकाउंट में हवे आगळ अभ्यास शुरू करीए छीए। छेल्ले आपणे एकाउंट में सातमो प्रकरण रोकड़मेळ अने एमां आपणे आम तो बे पेटानो जो हती रोकड़मेळ अने पेटा रोकड़मेळ एनो आपणे अभ्यास कर्यो। હવે આજથી આપણે એકાઉન્ટમાં આગળ આઠમું પ્રકરણ ખાસ આમનો જે છે એનો અભ્યાસ આપણે શરૂ કરી રહ્યા છીએ। ઘરે બેસીને તમે સરસ રીતે ભણી રહ્યા છો તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 191 ઉપર આઠમું પ્રકરણ જે છે ખાસ આમનો શરૂ થાય છે। ખાસ આમનો શબ્દથી આપણે આગળ પરિચિત હતા જ, તમને ખ્યાલ હશે આપણે પેટાનોંધોની જે શરૂઆત કરી તો એમાં પેટાનોંધોના જે પ્રકાર કુલ આપણે 9 પ્રકાર હતા। પહેલી 4 પેટાનોંધો આપણે માલ અંગેની પેટાનોંધો શીખ્યા હતા, એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ। ત્યારબાદ આપણે 7મું જે પ્રકરણ શીખ્યા એમાં આપણે રોકડમેળ અને પેટા રોકડમેળ એ 2 પેટાનોંધો એમાં હતી, પણ આપણે રોકડમેળના દાખલા આપણા અભ્યાસક્રમ પ્રમાણે એનો અભ્યાસ આપણે કર્યો હતો। અને હવે 8મા પ્રકરણમાં આપણે જે છેલ્લી આપણી પેટાનો છે 9મી ખાસ આમનો એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આમનો જે છે એ એક પેટાનો જ છે, તો પેટાનોમાં આ છેલ્લી આપણી પેટાનો છે, તો એ રીતે આપણે સમજી શકીએ કે જે બાકીની જે પેટાનોંધો છે એટલે કે અન્ય જે પેટાનોંધો આપણે શીખ્યા એમાં જે વ્યવહારો નોંધાતા નથી એવા વ્યવહારો જે પેટાનોંધમાં નોંધાય એને ખાસ આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે। તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 191 ઉપર તમે જુઓ સ્વાધ્યાય આપેલું છે, તો તમારી જે બાકી બુક છે તો એમાં તમે એ પ્રકરણ જે છે પ્રકરણ 8 આપણે ખાસ આમનો તો એની શરૂઆત જે આપણે કરીએ, તો જે શરૂઆતમાં આપણે પ્રકરણની જે રૂપરેખા છે એને આપણે જોઈશું। મારી સાથે તમારી જે બાકી બુક છે એમાં અભ્યાસક્રમના જે મુદ્દા છે આ પ્રકરણના એ પણ તમે લખજો તમારી બાકી બુકમાં ખાસ। તો સૌ પ્રથમ આપણે ખાસ આમનો વિશે થોડીક પ્રાસ્તાવિક આપણે વાત કરીશું। એ પ્રમાણે સૌથી પહેલું આપણે પ્રસ્તાવના જોઈશું એને બરાબર, ત્યાર પછી આપણે ખાસ આમનો છે એનો અર્થ કે ખાસ આમનો કોને કહેવાય પછી આપણે ખાસ આમનો છે એના ફાયદા અને ત્યાર પછી આપણે ખાસ આમનોંધમાં જે વ્યવહારો નોંધાય છે જેમ આપણે વાત કરી કે જે વ્યવહારો અન્ય પેટાનોંધમાં નથી નોંધાતા એવા તમામ વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધાય છે, એટલે આ એક પેટાનોંધ જ છે। તો એ પ્રમાણે જે જુદા જુદા વ્યવહારો એમાં નોંધાય છે તો એનું વર્ગીકરણ એટલે કે એના જુદા જુદા પ્રકાર જે છે એનો પણ આપણે થિયરીકલી અભ્યાસ કરી અને એનો પરિચય જે છે એ આપણે મેળવીશું। તો એ રીતે લખો ખાસ આમનો જે છે એમાં નોંધાતા વ્યવહારોના પ્રકાર એને આપણે થિયરીકલી સમજીશું। તો આ રીતે આપણે અભ્યાસક્રમના મુખ્ય મુદ્દાઓ છે, બીજું કે આપણે ખાસ આમનો જ છે એ લખવાનો જે નમૂનો છે એ આપણે આમનો જેવો જ છે, આમનો જેમ આપણે લખતા હતા કે તારીખ વિગત તમારા પાઠ્યપુસ્તકમાં પણ એનો નમૂનો છે એ આપેલો છે, તો એ પણ આપણે આ રીતે આપણે થિયરીકલી કુલ 5 જે મુદ્દા છે એને આપણે સમજીશું। સૌથી પહેલું આપણે પ્રસ્તાવના,
પછી આપણે ખાસ આમનો સામાન્ય અર્થ, પછી એના ફાયદા જે છે, પછી ખાસ આમનોદમાં જે જુદા જુદા વ્યવહારો નોંધાય છે એના પ્રકાર આપણે સમજીશું, અને એનો નમૂનો જે છે આમનોદની જેમ સરખો જ નમૂનો છે, તો એ નમૂનો છે એનો પણ આપણે પરિચય મેળવી અને પછી સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે સમજીશું. તો આ રીતે અભ્યાસક્રમ જે છે આપણો થિયરીકલી, તો એની આ રૂપરેખા તમે તમારી પાકી બુક જે છે એમાં આપણે નોંધી. તો હવે સૌથી પહેલું આપણે જે પ્રસ્તાવના છે એ પ્રમાણે આપણે આગળ વધીશું થિયરીકલી. તો આ રીતે તમારી બાકી બુકમાં સૌથી પહેલું પ્રસ્તાવના તમે લખો. તો જેમ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે ખાસ આમનોંધ એ શું છે, એક પેટાનોંધ જ છે, એક પેટાનોંધનો એ પ્રકાર જ છે. પણ જે બાકીની જે પેટાનોંધો આપણે જે શીખ્યા, એટલે કે માલ અંગેની જે પેટાનોંધો હતી, ખરીદ નોંધ અને આ બધી, પછી આપણે રોકડ મેળવણી એનો અભ્યાસ કર્યો, પછી લેણી હુંડીનો છે, દેવી હુંડીનો છે પેટાનોંધોમાં, તો આ બધી જે પેટાનોંધો છે એમાં જે વ્યવહારો નોંધવામાં નથી આવતા એવા તમામ પ્રકારના બાકીના જે વ્યવહારો છે એ ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. અને ખાસ આમનોંધ જે છે એ આપણે આમનોંધની જેમ જ એને લખવામાં આવે છે. તો આ જે અમુક એની સાથે સંકળાયેલી જે બાબતો છે તો એને આપણે પ્રસ્તાવના તરીકે બતાવી શકીએ. તો પ્રસ્તાવનામાં એ રીતે લખો કે ખાસ આમનોંધ જે છે, ખાસ આમનો એ એક પેટાનોંધ છે સૌથી પહેલું આપણે, બરાબર, કે ખાસ આમનોંધ એ શું છે, એક પેટાનોંધ છે, એટલે કે પેટાનોંધનો જે એક પ્રકાર છે. તો અન્ય જે પેટાનોંધો હોય છે, અન્ય પેટાનોંધોમાં ન નોંધવામાં આવતા વ્યવહારની નોંધ ખાસ આમનોંધમાં થાય છે. તો જે પેટાનોંધોના આપણે કુલ 9 પ્રકાર છે, તો એ પ્રમાણે જે બાકીની બધી જે કંઈ પેટાનોંધો છે, એટલે કે માલ અંગેની જે પેટાનોંધો આપણે શીખ્યા છીએ, જે બરાબર રોકડ મેળ કે એમાં ધંધાના બધા રોકડ વ્યવહારોની નોંધ થાય, તો એ સિવાયના જે બધા વ્યવહારો છે એની નોંધ આપણે ખાસ આમનોંધ જે છે એમાં થાય છે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો ધંધામાં આપણે મિલકત જે છે, મિલકતનું આપણે ઉધાર જે ખરીદ વેચાણ થાય, તો એના વ્યવહારો જે છે એ ખાસ આમનોંધની અંદર નોંધાય છે. કારણ કે આ જે મિલકત આપણે ખરીદી અને વેચી ઉધારથી, તો એ બાકીની જે પેટાનોંધો છે એમાં એની નોંધ આપણે નથી કરી શકતા, કે એને આપણે માલ અંગેની પેટાનોંધોમાં નોંધી ના શકીએ, રોકડ મેળમાં પણ એની નોંધ ના થાય, બરાબર. કારણ કે આપણે ઉધાર મિલકત ખરીદી કે બરાબર વેચી હોય તો એની નોંધ આપણે જે ખાસ આમનોંધ છે એની અંદર એની નોંધ થાય છે. પછી ધંધામાં આપણે અન્ય રીતે માલની જે જાવક છે, અન્ય રીતે માલની જાવકના જે વ્યવહારો આપણે હોય છે, પછી આપણે ધંધામાં જે માલનું આપણે નુકસાન થાય તો એના વ્યવહાર હોય છે, તો આ બધા જે વ્યવહારો છે એ બધા આપણે ખાસ આમનોંધ જે છે એમાં લખાય છે. અન્ય રીતે માલની જાવક, એટલે ચોરીથી માલ જાય, આગ લાગવાથી માલ જાય, ઉપાડથી માલ જાય, આપણે આમનોંધમાં એ બધા વ્યવહારો આપણે શીખ્યા છીએ.
એટલે કે આમનોદની અંદર આપણે ધંધાના બધા પ્રકારના વ્યવહારો એક જ ચોપડામાં લખીએ છીએ, જ્યારે પેટાનોદમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો જુદા જુદા ચોપડામાં લખાય છે. તો એવી રીતે જે વ્યવહારોનું વિભાજન જે થઈ જાય છે એને કારણે જે અન્ય પેટાનોદોમાં આ બધા વ્યવહારો આપણે નોંધી નથી શકતા એ હવે ખાસ આમનોદમાં એની નોંધ થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે અમુક વ્યવહારો એમાં લીધા છે કે ધંધામાં આપણે ધારો કે માલનું નુકસાન થાય, ચોરીથી માલનું નુકસાન થાય, આગ લાગવાથી થાય, અકસ્માતથી કે એવી રીતે બીજા કુદરતી પરિબળોને કારણે નુકસાન થાય, તો એ બધું વ્યવહારો જે છે એ હવે ખાસ આમનોદમાં આપણે નોંધાશે. તો એ રીતે આપણે ખાસ આમનોદનો જો બરાબર એક પેટાનો તરીકે એનો ચોપડો જે છે એ અલગ જ તૈયાર કરવામાં આવે છે. અને છેલ્લે આપણે એ નોંધીએ કે ખાસ આમનોદ જે છે એ આમનોદની જેમ લખવામાં આવે છે. એટલે જેમ આપણે આમનોદનો લખવાનો જે નમૂનો હતો એના રૂલિંગનો જે નમૂનો હતો એ જ રીતે અહીંયા આપણે તારીખ પછી વિગત પછી ખાપાનું ખાનું અને પછી ઉધાર અને જમા રકમના જે બે ખાના એટલે જે રીતે આપણે આમનોદ લખીએ છીએ એ જ રીતે ખાસ આમનોદ જે છે એની નોંધ થાય છે. તો એ પણ એક મુદ્દો આપણે પ્રસ્તાવનામાં નોંધીશું. તો આ રીતે આપણે પ્રસ્તાવના જે છે એ આપણે જોયું કે ખાસ આમનોદ જે છે પેટાનોદ છે, એમાં અન્ય જે પેટાનોદો છે એમાં જે વ્યવહારોની નોંધ થતી નથી એવા તમામ વ્યવહારો જે છે એ ખાસ આમનોદમાં નોંધવામાં આવે છે. અને ખાસ આમનોદ જે છે એ આપણે આમનોદની જેમ જ એને લખવામાં આવે છે. તો હવે આપણે આગળ બીજો મુદ્દો જોઈએ કે ખાસ આમનોદ છે ખાસ આમનોદ એનો અર્થ હવે આપણે જોઈએ. તો ખાસ આમનોદ એ આપણે પેટાનોદ છે અને આપણે જોયું કે ભાઈ એમાં અન્ય પેટાનોદોમાં સામાન્ય રીતે જે વ્યવહારો નોંધવામાં આવતા નથી એ વ્યવહારો જે છે એ નોંધવા માટેની આ એક પેટાનોદ છે અને એટલે આપણે એને ખાસ આમનોદ એટલે કે અંગ્રેજીમાં એને જર્નલ પ્રોપર તરીકે ઓળખવામાં આવે છે. તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પણ પ્રસ્તાવના પછી તમને એનો અર્થ જે છે એ આપેલો છે. તો એનો અર્થ આપણે એ રીતે લખો છું કે અન્ય પેટાનોદોમાં અન્ય પેટાનોદોમાં સામાન્ય રીતે જે વ્યવહારોની નોંધ થતી નથી એવા વ્યવહાર એવા વ્યવહારો જે પેટાનોદમાં નોંધાય જે પેટાનોદમાં નોંધવામાં આવે તેની ખાસ આમનોદ આપણે કહીએ છીએ અને ખાસ આમનોદ કહેવાય છે. તો આ રીતે જો ખાસ આમનોદ છે એનો અર્થ થશે કે અન્ય પેટાનોદોમાં સામાન્ય રીતે આપણે જે વ્યવહારોની નોંધ કરતા નથી એવા તમામ જે વ્યવહારો છે એ જે પેટાનોદમાં નોંધવામાં આવે એને ખાસ આમનોદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ આમનોદ જે છે એ એક પેટાનોદ જ છે, એટલે કે એક પેટાનોદનો એ પ્રકાર છે. જે બાકીની જે પેટાનોંધો છે એમાં જે વ્યવહારો આપણે નોંધી શકતા નથી એવા બાકીના તમામ જે વ્યવહારો છે એની નોંધ આ પેટાનોંધમાં થાય છે અને એટલે એને ખાસ આમનોંધ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ આમનોંધ છે એનો પ્રોપર જે અર્થ છે એનો આપણે પરિચય મેળવ્યો. હવે આપણે આગળ એના પછી આપણે જો ખાસ આમનોદ જે છે એ
એના આપણે ફાયદા જે છે એ આપણે સમજીએ। तो तमारी बाकी बुक छे एमां आ रीते मथाड़ो लखो के खासामनो छे एना फायदा। तो आपणे जेम बात करीए के जी अन्य पेटानोधोमां जे व्यवहारो आपणे नोंधी नथी शकता एवा तमाम व्यवहारो जे छे एनी नोंध आपणे खासामनोधमां करी शकीए छीए। तो ए एनो मुख्य फायदो आपणे लई शकाय। तो पहेलो फायदो आपणे ए लखो के अन्य पेटा नोंधो में नोंधी न शकाय एवा तमाम जे व्यवहारो छे एवा तमाम व्यवहारोनी नोंध आपणे खास आमरोधमां नोधी शकाय छे। तो आ एक पहेलो फायदो आपणे कही शकीए कि जे बाकीनी बधी जे पेटा नोंधो छे एमां धंधाना जे व्यवहारो आपणे होय जेनी नोंध आपणे करवानी छे एवा व्यवहारो आपणे खास आमનોધમાં નોંધીએ છીએ। તો એવા તમામ વ્યવહારોની નોંધ જે છે એ ખાસ આમનોધમાં આપણે થાય છે। તો એક પહેલો ફાયદો એનો આપણે એ કહી શકીએ। પછી બીજો ફાયદો આપણે એમ કે ખાસ આમનોધનો ચોપડો આપણે અલગ રાખીએ તો એ રીતે ધંધાના સંપૂર્ણ જે વ્યવહારો જે કહેવાય કે જે અન્ય પેટા નોંધમાં આપણે નથી નોંધી શકતા એ આપણે ખાસ આમનોધમાં નોંધીએ છીએ। તો ધંધાના સંપૂર્ણ સ્વરૂપના જે વ્યવહારો હોય છે એનું નામું જે છે એટલે કે એના હિસાબો જે છે એ આપણે સંપૂર્ણ રીતે લખી શકીએ છીએ। તો બીજો એક ફાયદો આપણે એ કહી શકીએ એટલે બીજો ફાયદો આપણે એ રીતે લખો કે ખાસ આમનોધનો ચોપડો અલગ રીતે તૈયાર કરવાથી ધંધાના તમામ પ્રકારના વ્યવહારો જે છે સંપૂર્ણ લેખિત નોંધ तो आ एक बीजो फायदो एनो आपणे ए कही शकीए के खास आमनोधनो चोपड़ो आपणे अलग रीते तैयार करीए एटले के ए पेटानोध आपणे अलग ज बनावीए तो एने कारणे धंधाना जे तमाम प्रकारना जे व्यवहारो छे के जे आपणे बाकीनी पेटानोधमां नोंधी नथी शकता एवा जे व्यवहारो आपणे नोंधवाना जे बाकी रहे छे एवा तमाम व्यवहारो जे छे एनी संपूर्ण लिखित नोंध जे छे ए आपणे खास आमनोधना चोपड़ा ની મદદથી એટલે કે ધંધાના સંપૂર્ણ વ્યવહારો એટલે કે સંપૂર્ણ હિસાબો જે છે એ આપણે લખી શકીએ છીએ। તો આ રીતે આપણે ખાસ આમનો છે એના મુખ્ય બે ફાયદા જે છે બરાબર એને આપણે સમજ્યા। હવે આપણે આગળ ખાસ આમનોમાં જે વ્યવહારો નોંધવામાં આવે છે ખાસ આમનોમાં નોંધવામાં આવતા વ્યવહારો એના પ્રકાર એ આપણે સમજીશું। તો આ રીતે તમારી બુકમાં ટાઇટલ લખો કે ખાસ આમનોધમાં જે વ્યવહારો નોંધવામાં આવે છે તો એના પ્રકાર જે છે એને આપણે સમજીએ। તો અન્ય પેટા નોંધોમાં પહેલાં આપણે એ રીતે લખો અન્ય પેટાનોંધોમાં નોંધી ન શકાય તેવા વ્યવહારો ખાસ આમનોધમાં આપણે લખાય છે
खास अमलोग में लखाय छे એટલે કે એની ખાસ આમલોગમાં નોંધ થાય છે તો એ દ્રષ્ટિએ એવા વ્યવહારો જે છે વ્યવહારના પ્રકાર આપણે જોઈએ તો એ નીચે મુજબ છે એમ લખો છું એટલે કે ખાસ આમલોગમાં જે અન્ય પેટા નોંધોમાં આપણે નોંધી નથી શકતા એવા વ્યવહારો એમાં નોંધાય છે તો એ દ્રષ્ટિએ એના એવા જે વ્યવહારો છે એનું વર્ગીકરણ એના જુદા જુદા પ્રકાર છે એ આપણે નીચે મુજબ છે તો એમાં સૌથી પહેલું આપણે આવશે જુઓ શરૂઆતની આમનો પહેલો પ્રકાર શરૂઆતની આમનો પહેલો પ્રકાર એ લખો પછી બીજું આપણે આવશે કે અન્ય પેટા નોંધોમાં ન નોંધાય ન નોંધાતા એવા વ્યવહારો જે છે બીજો પ્રકાર આપણે એ છે કે અન્ય પેટા નોંધોમાં તમારી પાઠ્યપુસ્તક જે છે એમાં પણ એનું વર્ગીકરણ જે છે એ પેજ નંબર 191 પર ચાર્ટની જેમ તમને આપેલું છે તો એ પણ તમે જોઈ શકો પછી ત્રીજું છે આપણે ખાતાની ફેરબદલીના વ્યવહાર ખાતાની ફેરબદલીના વ્યવહારો એટલે કે ખાતાની ફેરબદલીની નોંધ એમ પણ એને આપણે કહી શકીએ પછી ચોથો પ્રકાર આપણે આખરનો આખરનો નોંધો પછી પાંચમો પ્રકાર આપણે આવશે હવાલાનો નોંધો અને છઠ્ઠો પ્રકાર જે છે એ આપણે ભૂલ સુધારણાનો નોંધો નોંધ અથવા બહુવચનમાં આપણે લખીએ તો નોંધો તો આ રીતે જુઓ કુલ છ પ્રકાર છે એટલે કે છ પ્રકારના વ્યવહારો જે છે કે જે અન્ય પેટા નોંધમાં આપણે નથી નોંધી શકતા એવા આવા છ પ્રકારના જુદા જુદા વ્યવહારો છે એ ખાસ આમનોંધ જે છે એમાં એની નોંધ થાય છે પહેલું આપણે શરૂઆતની આમનોંધ છે પછી અન્ય પેટા નોંધોમાં ન નોંધાતા હોય એવા વિશિષ્ટ જે વ્યવહારો છે એ પછી ખાતાની ફેરબદલીના વ્યવહારો ધંધાની અંદર આપણે અમુક ખાતાઓ જે છે એકબીજા સાથે સંબંધિત જે ખાતાઓ હોય તો એને વર્ષને અંતે આપણે એની ફેરબદલી કરવી પડે બરાબર તો એવા વ્યવહારો જે છે એ પણ પછી આખર નોંધો એટલે વર્ષને અંતે આપણે ખાતાઓ જે બંધ કરવામાં આવે એની નોંધ એને આખર નોંધો કહેવાય છે પછી હવાલા નોંધો એટલે હિસાબી વર્ષને અંતે આપણે જે જે હિસાબી બાબતો જે છે એની આપણે અસર આપીએ તો એની પ્રકારના હવાલાઓ આપણે કહેવાય છે તો એવી હવાલા નોંધો પછી ભૂલ સુધારણા નોંધો એટલે આપણે હિસાબો લખવામાં માનો કે કોઈ ભૂલ થઈ હોય તો એને આપણે કાયદામાં નિયમ છે એ પ્રમાણે આપણે એને રબરથી ભૂસી કે એને ચેકી શકતા નથી પણ એને સુધારવા માટે આપણે ભૂલને સુધારવા માટે આપણે એની અલગથી એની નોંધ કરવી પડે છે એટલે એને ભૂલ સુધારણા નોંધ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે ખાસ આમનોંધનો જે ચોપડો તૈયાર થાય છે પેટાનોંધ તરીકે એમાં જે જુદા જુદા વ્યવહારો જે નોંધાય છે તો આ બધા એના પ્રકાર જે છે એ આપણે જોયા તો હવે દરેક જે પ્રકાર છે તો એને આપણે ઉદાહરણ દ્વારા એવી રીતે આપણે એને સમજીશું આપણે જુઓ જે પ્રકાર આપણે જોઈએ ખાસ આમનોંધમાં એમાં સૌથી પહેલો પ્રકાર આપણે શરૂઆતની આમનોંધ હતી તો એક પહેલો પ્રકાર આપણે સમજીએ તો તમારી
बुक में ए रीते लखो शुरुआत आम नो तो हवे आ जे शब्द छे के शुरुआत आम नो એટલે કે એનો કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ પણ ધંધો છે બરાબર એની જ્યારે સ્થાપના થાય ત્યારે ધંધાનો જે માલિક કે એના જે માલિકો હોય એ ધંધાની અંદર પોતાની અંગત મિલકતમાંથી જે કંઈ આપણે જોયું કે રોકડ રકમ માલ કે મિલકત આ બધું જે લાવે તો એને આપણે મૂડી કહીએ છીએ એટલે માનો કે ધંધાનો માલિક ધંધાની સ્થાપના વખતે જે રોકડ લાવે હોય તો એની નોંધ આપણે રોકડ મેળમાં થાય બરાબર કારણ કે ધંધામાં રોકડ આવે આપણે જો રોકડ મેળ શીખ્યા તો એ રોકડ લાવે એની નોંધ રોકડ મેળમાં થાય છે પણ માનો કે એ જે માલ કે મિલકત લાવ્યો કે લેણું કે દેવું લાવ્યો તો એની જે નોંધ છે એ અન્ય જે પેટાનો તો છે એમાં આપણે કરી શકતા નથી બરાબર તો એની નોંધ હવે ખાસ આમનોતમાં થાય છે અને એટલે એને શરૂઆતની આમનોત કહેવાય છે બરાબર તો એ રીતે આપણે અહીંયા નોંધીશું જુઓ કે ધંધાની સ્થાપના વખતે ધંધાની સ્થાપના વખતે ધંધાનો માલિક રોકડ સિવાય ધંધાનો જે માલિક છે એ આપણે પોતાની જે મિલકતમાંથી જે લાવે છે તો એ રીતે લખો તમને બધાએ સમજાશે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતોમાંથી પોતાની અંગત મિલકતોમાંથી રોકડ સિવાય જે માલ મિલકત કે લેણું કે દેવું માલ મિલકત અથવા તો એ લેણું કે દેવું લાવે તેની નોંધને શરૂઆતની આમ નોંધ કહેવાય છે અને એટલે એને જુઓ શરૂઆતની આમ નોંધ કીધી છે કે ભાઈ આપણે કોઈ પણ ધંધો કે પેઢી જ્યારે શરૂ થાય ત્યારે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતમાંથી જે માલ મિલકતને આ બધું જે લાવ્યો એની સૌથી પહેલી નોંધ થાય તો આપણે જે અહીંયા નોંધ્યું છે કે ભાઈ રોકડ સિવાય કારણ કે જો રોકડ લાવ્યો હોય તો એની નોંધ રોકડ મેળમાં થાય પણ રોકડ સિવાય એ માલ કે મિલકત જે લાવ્યો એની નોંધ આપણે જે કરી એટલે કે એવો જે વ્યવહાર છે એની નોંધ આપણે ખાસ આમ નોંધમાં થાય તો એને શરૂઆતની આમ નોંધ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે એનું ઉદાહરણ સમજીએ કે દાખલા તરીકે મહેશભાઈ જે છે એ ધંધામાં એનો રૂપિયા 10,000 નું ફર્નિચર પછી રૂપિયા આપણે 5,000 નો માલ પછી આપણે રૂપિયા 3,000 છે એના દેવાદારો અને રૂપિયા 4,000 છે તો એના લેણદારો એ લાવ્યા તો આ એક ધંધાનો માલિક છે એ ધંધાની સ્થાપના વખતે એ આ બધું લાવ્યું આપણે એવા વ્યવહારો જો આમ નોંધમાં આપણે શીખ્યા જ છીએ તો અહીંયા રોકડ સિવાય જે એ બાકીનું જે માલ કે મિલકત કે લેણું કે દેવું એ લાવ્યા હવે એની નોંધ આપણે કરવાની છે તો જેમ આપણે આમ નોંધમાં નોંધ કરતા હતા એમ જ અહીંયા નોંધ થાય એટલે કે ધંધાનો માલિક જો ધંધામાં ફર્નિચર લાવ્યો પછી માલ લાવ્યો પછી દેવાદારો એટલે કે લેણું એટલે કે ધંધાની મિલકત તો ધંધાનો માલિક આ 3 મિલકત લાવે છે એટલે જ્યારે આપણે આમ નોંધ એની લખી તો એનું ખાતું ઉધાર થાય એટલે કે ધંધામાં જો આપણે ફર્નિચર આવ્યું તો આપણે આમ નોંધમાં શું લખીએ કે ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા થાય પછી ધંધાનો માલિક માલ લાવ્યો તો એ આપણે માલ સ્ટોક ખાતે ઉધાર થાય
5000 रुपया नो माल आव्यो पछी ए देवादारो लागे એટલે કે લેણું મિલકત લાગે તો દેવાદારોનું ખાતું આપણે ઉધાર થાય દેવાદારો ખાતે ઉધાર 3000 રૂપિયા તો કુલ આપણે ધંધાનો માલ લીધો 18000 રૂપિયાની મિલકત એ ધંધામાં લાવ્યું છે પછી આપણને કીધું કે 4000 રૂપિયાના એ લેણદારો લાવે એટલે કે દેવું લાવે તો દેવું તો ધંધામાં આવ્યું એટલે તો જમા થાય એટલે એનું ખાતું આપણે જમા થાય तो आपने ती लेणदारों खाते जो लेणदारों खाते 4000 ई जमा था इनी रकम आपने आमदो प्रमाणे आपने जे लखी छे जो हम तो ई आपने जमा थसे जो आमदो मा आपने विगत प्रमाणे એટલે હવે બાકી ની જે રકમ આપણે શુદ્ધ રીતે વધી એ માલિક ની શુદ્ધ મૂડી ગણાય એટલે એમાં આપણે મૂડી ખાતે જમા થાય તે મૂડી ખાતે એટલે કે 14000 રૂપિયા જે છે એ ધંધાનો માલિક શુદ્ધ રીતે મિલકત લાગે કહેવાય તો આ જે આમનોંધ આપણે લખી એ શું છે શરૂઆતની આમનોંધ તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ આમનોંધ છે એમાં જે વ્યવહારો નોંધાય છે એનો પહેલો પ્રકાર આપણે આજે સમજ્યા બાકીના જે પ્રકારો છે એ આપણે ફરી નેક્સ્ટ ટાઈમ ભાગ 2 જે છે એમાં આપણે મળીશું ત્યારે સમજીશું તો તમારી જે બાકી બુક છે એમાં આશા છે કે તમે સરસ રીતે આ બધું લખ્યું હશે બાકીના જે પ્રકાર છે એને આપણે આ જ રીતે સમજી ઉદાહરણ સાથે બધા વ્યવહારોના પ્રકાર જે છે એને આપણે સમજીશું તો આજે આપણે છૂટા પડીએ છીએ ફરીથી આપણે નેક્સ્ટ ટાઈમ ભાગ 2 સાથે આપણે આગળ આમાં અભ્યાસ કરીશું તો દર વખતે હું તમને કહું જ છું કે સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે એ સરસ રીતે કરતા રહેજો અસ્તુ આભાર અને ધન્યવાદ